રાજસ્થાન હિન્દી શાળામાં વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. આઠમા ધોરણ બાદ શાળા બંધ કરવાના નિર્ણય સામે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો, કારણ કે શાળા વિદ્યાર્થીઓને ધોરણ 9માં પ્રવેશ આપવાનો ઇનકાર કર્યો હતો. મારી બેબી અહીંયા ભણે છે, જે હિન્દી મીડિયમમાં આઠમા ધોરણમાં, હવે 9મા ધોરણમાં એનું પ્રવેશ લેવાનું છે. અહીંયા પ્રવેશ લેવાની 23 તારીખે અમે આવ્યા હતા, ત્યારે અમને લિવિંગ સર્ટિફિકેટ સાથે આપી દેવામાં આવ્યું હતું રિઝલ્ટ પણ, કે તમે આને અહીંયાથી લઈ જાઓ, અમે હિન્દી મીડિયમ 9મા ધોરણ બંધ કરી રહ્યા છે. જે અમે એમ કીધું કે કેમ અચાનક જ બંધ કર્યા, કે શિક્ષક નથી. મેં કહું તમે અમને એના નોટિસ આપીને, કે મેં કહું 9મું ધોરણ 10મું ધોરણ તમે ભણાવી શકો છો, 11મું ધોરણ ભણાવી શકો છો, 12મું ભણાવી શકો, 8મું ભણાવી શકો, એના માટે તમારે શિક્ષક છે, કે 9મા ધોરણ માટે તમારે શિક્ષક નથી. એની અમને રજૂઆત કરી, ત્યારે ડીઓ સાહેબ આવ્યા અહીંયા. ડીઓ સાહેબે આવીને અમે અહીંયા રજૂઆત થઈ, ડીઓ સાહેબ જોડે વાત થઈ, ડીઓ સાહેબે અમને પરમિશન આપી. ડીઓ સાહેબે અમને કીધું કે ભાઈ આપણે તમે 9મું ભણાવજો અમને, ત્યારે અમને વિશ્વાસ ડીઓ સાહેબે આપ્યો હતો કે તમે અમને તમારી સ્કૂલના છોકરાનું એડમિશન અહીંયા થઈ જ જશે. જ્યારે 10 તારીખે કે કાલે આવ્યા, કાલે પરશુરામ જયંતીને કારણે લોકો કે રજા છે, તમે જતા રહો પાછા, તમે જતા રહો, કે કાલે આવજો. આજે ફરી આવ્યા, ફરી આવ્યા પછી એમ કહે છે કે અમને ડીઓ સાહેબે લેખિત નથી આપ્યું, જ્યારે કે અમને ડીઓ સાહેબે ત્યાં ઓફિસમાં બોલાવીને આ લોકોને કીધું છે કે આ છોકરાઓને એડમિશન આપવાનું, તમારે અમને ગ્રાન્ટેડ સ્કૂલ છે 9મું, કે સરકાર માન્ય સ્કૂલ છે આ, હિન્દી મીડિયમની તો આની માન્યતા છે, અને હિન્દી મીડિયમમાં 9મા ધોરણ માટે શિક્ષક નથી આ લોકોને બહાના છે. અને ડીઓ સાહેબના આદેશને પણ ગોળીને પી ગયા છે આ લોકો. અહીંયાના ટ્રસ્ટી કે સ્કૂલના જે કંઈ છે શિક્ષક, પ્રિન્સિપલ વિન્સિપલ બધા એક એકબીજાના ઉપર ઢોળી રહ્યા છે કે અમને આદેશ નથી. ડીઓ સાહેબને કયા આદેશ જોઈએ? પેપરમાં આવી ગયું 15 જગ્યાએ, જાણ નહીં થતી. 15 દિવસ પહેલાં 23 તારીખ 24 તારીખ પેપરમાં આવ્યું, ન્યૂઝમાં આવ્યું, આ લોકોને આટલા ટાઈમથી જાણ નહીં થઈ. ડીઓ સાહેબે આ લોકોને ત્યાં રજૂઆત માટે ત્યાંય બોલાવીને આ લોકોને કીધું. ડીઓ સાહેબ અહીંયા પણ આવીને ગયા અને અહીંયા પણ અમે વાત થઈ કે ભાઈ 10 તારીખે તમે આવજો, તમને એડમિશન આપી દઈશું. અને અમને લોકોને ફરી ધક્કા ખડે કે તમે મંગળવારે આવજો, સોમવારે આવજો, બુધવારે આવજો, આ શું છે? એક ફોર્મમાં જ આપવાનું છે ને તમારે એડમિશન કરવાનું છે. તો મારી માંગણી એમ છે કે અમારા છોકરાઓને અહીંયા એડમિશન આપે. અમને વારંવાર આ લોકો ધક્કો કરે છે, સરકારના દરેક નિયમોને આ લોકો ઘોડીને પી ગયા છે. અમારી માંગણી એમ છે સરકાર આના અંદર ઇન્ટરેસ્ટ ધરાવે અને આ સ્કૂલની માન્યતાને કે જે કંઈ છે અમને આના ઉપર ધ્યાન આપે, અમારા છોકરાઓનું શિક્ષણને એ ધ્યાન આપીને અમારા છોકરાઓને ન્યાય અપાવે. અમારી ખાનગી એ માધ્યમમાં કોઈ પણ કક્ષા ચલાવવાની કોઈ અત્યારે અમારી કોઈ ઈરાદો નથી, અમે કોઈ એવો વિચાર કરેલો છે. અને જે 8મીની જે છે એ હિન્દી મીડિયમ છે, અરે ઇંગ્લિશ હિન્દી મીડિયમની જે છે એ જ્ઞાનોદય અમારી પ્રાઇમરી સ્કૂલ છે, એટલે એની LC અમારે કમ્પલસરી આપી દેવી પડે છોકરાઓને, એમ કે 9મીમાં એ ગ્રાન્ટેડ સેક્શન છે, એમાં નવેસરથી એડમિશન લેવાનું હોય છે. પણ અમારે અત્યારે શિક્ષક નથી, ત્યારે 9 શિક્ષકમાંથી 8 શિક્ષકોની ઘટ છે અને 3 ક્લેરિકલ પોસ્ટની ઘટ છે, જે અમે વારંવાર રજૂઆત કરવા છતાં અમને મળ્યા નથી. એવામાં જો અમે 9મીમાં એડમિશન આપીએ તો છોકરાઓના ભવિષ્ય માટે સારું નથી, એમના ભવિષ્ય. અમારે જે એક સ્કૂલનું સારું નામ લઈને બેઠા છીએ ને ભણાવવાની કોશિશ કરીએ છીએ, તો શિક્ષકો નહીં હશે તો એમને ભણાવી શું કરી શકે? ને છેલ્લા 6 વર્ષમાં સંસ્થા વર્ષે 8 લાખ રૂપિયા પગાર ટ્રસ્ટના ફંડમાંથી ચૂકવે છે નવા ટીચર રાખીને છોકરાઓને ભણાવવા માટે. એ ખાલી એના માટે કે એમનું ભણતર ના બગડે, એના માટે. પણ અમને અત્યારે DO તરફથી અમે કેટલા બધા લેટર લખ્યા છે, આપને જોઈએ તો બધી કોપીઓ મળી જશે, એમનો કોઈ જવાબ મળતો નથી અને ટીચરની એપોઇન્ટમેન્ટ મળતી નથી. જ્ઞાન સહાયક જૂનમાં એપ્લાય કરવાનું હોય છે, સપ્ટેમ્બરમાં મળે છે, અને અમારું માઇનોરિટી ઇન્સ્ટિટ્યુશન હોવાથી અમારી હાઈકોર્ટમાં કેસ પેન્ડિંગ છે, એટલે અમે જ્ઞાન સહાયક લેવાનું. હાલ સમાચારોમાં બસ આટલું જ. સમાચારોના અંતે ફરી